नहीं चले शैलेश, कॉन्फिडेंस कॉन्फिडेंस। शीला कौन बोलियो, कौन बोलियो? कम ऑन शैलेश, कॉन्शियस नहीं था वो। ओके कम शीला, बेटर शीला। यस शीला, शीला शीला बंद हो, तारा प्रेम नो पुजारी, તારા ચરણોનો દાસ બનીને રહે છે। એ ધીમે બોલ, પપ્પાજી સુતા છે। કુસુમ, આઈ થિંક તું મારી નાની બેન છે। યા યા, તને શું કહું કુસુમ, સવાર બપોર સાંજ જ્યાં જો ત્યાં મને શિલા જ દેખાય છે। શિલા શિલા સિલસિલા શિલા શિલા। મૂરખ, હોશમાં આવ, જો પપ્પા ઉઠી જશે ને તારા જન્મે તું અને શિલા એક થઈ રહ્યા। પપ્પા પપ્પા પપ્પા। હા પપ્પા। અરે આઈ ડોન્ટ કેર ફોર પપ્પા, પ્યાર કિયા તો ડરના ક્યા। કુસુમ, હા મને શિલા પર પ્રેમ છે, અને તું નહીં માને શિલા ને મારા પર। હા, જેમ શમા પરવાના નો પ્રેમ, જેમ રોમિયો જુલિયટ નો પ્રેમ। એ કુસુમ, હા, આ ભયંકર પ્રેમ રોગ માટે કોઈ દવા છે, ગોળી? હા છે ને, એક એક ખાવ એટલે કાયમ નો આરામ। એ કઈ ગોળી? બંદૂક નહીં। ના, પછી મારી શિલા નું શું? ડોન્ટ વરી, એ કોઈ બીજો ગોતી લેશે, વેરી સિમ્પલ। બીજો શૈલેશ? ના ના, એ મારી શિલા કઈ એવું ના કરે। ધીમે બોલને, પપ્પા સાંભળી જશે। સાંભળવા દે, સાંભળવા દે એમને, એમને આપણા આત્માનો અવાજ સંભળાય ને, એટલા માટે જ મોટેથી બોલું છું। કારણ કે આજકાલના બાપાઓને આપણા યુવાન હૈયાનો ફડફડાટ સંભળાતો જ નથી। હા તો, અરે આજે તમને સામે મોડે કહી જ દેવું પડશે, નહીતર એમને ખબર નહીં પડે કે એમના છોકરાઓ યુવાન થયા છે, એમના લગ્ન કરાવવા જોઈએ, એમને ઠેકાણે પાડવા જોઈએ। હવે તારો જ દાખલો લે, મધુકર જોશી। મધુ, જો 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 કેટલી મરે છે તું એની પર, પણ છે છે પપ્પાને એનું કઈ। હું તો શું કહું છું ખબર છે? હા, આપણે બધા યુવાન છોકરા છોકરીઓ ભેગા મળીને બાપાઓ સામે મોરચો કાઢવો જોઈએ, બંડ પુકારવું જોઈએ, સત્યાગ્રહ કરવો જોઈએ, અરે ક્રાંતિનો અવાજ ઉઠાવવો જોઈએ કે બાપાઓ હવે તમે જાગો, જાગો, અમે યુવાન થયા છીએ, થયા છીએ, અમારે લગ્ન કરાવો, નહીતર અમને કરવા દો, કરવા દો। યસ, બહુ બોલી વચ્ચે। હા, પણ તને મારી યોજના કેવી લાગી? અરે સુપર, એને તો અજમાવી આપણે। પણ તારી આ ક્રાંતિકારી યોજના તું જ પપ્પાની સામે અજમાવ, મારી તો હિંમત નથી ચાલતી। કુસુમ, નો કુસુમ, નો, અરે વાત સાંભળ કુસુમ, કુસુમ અજમાવીશ, ટૂંક સમયમાં જ અજમાવીશ, પછી પ્રેમીઓના જગતમાં ક્રાંતિ કરીને હું અમર થઈ જઈશ, અમર શૈલેશ। બે નામ આવી ગયા, એક ફોન આવ્યો। હેલો શીલા, અરે બોલ 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 શીલા। હા, અરે લેટર એકદમ તૈયાર જ છે, નીચે નહીં, અરે રસ્તા પર કોઈ જોઈ જાય। તું આવે છે? અરે આવો જલ્દી આવો। અરે ના, હવે સૂતા છે પપ્પા, અને સૂતેલા જ રહેશે, ગીરની ગોળીઓ લે છે ને। અરે આવો, હા જલ્દી આવો,
ઉપાધિ થશે પણ તમે એમને જોયા છે? નહીં, એટલે જોવા માટે જ આવ્યો છું. પણ જોવા જેવું કઈ છે નહીં. અત્યારે છે ને હું કોઈને પણ જોવા કે મળવા નહીં તો બરાબર, કારણ કે મને મળવા માટે કોઈક આવવાનું છે. શૈલેશ પેલું મધુ, આખું બોલ મધુકર મધુકર. શૈલેશ તેજ મને પેલો લેટર વાળો આઈડિયા બતાવ્યો તને, અને જ્યારે આ લેટર આપવા આવ્યો ત્યારે તને ભગાડી મૂકે છે. અરે યાર, મારી શીલા પણ અત્યારે જ આવે છે આ મારી પાસેથી લેટર લઈને બાપાને આપવા માટે. એક કામ કર, કામ કર નહીં મધુકર, મધુકર તમે બંને જણા એક કામ કરો, તમે બંને છે ને બાકીજી ક્યાં જઈશું? હવે અંદર જાઓ. ક્યાં જઈશું વાળી? અંદર જાઓ. સાયરન વાગે પેલા શીલા આવી જાય તો સારું. વાગ્યા પહેલા આવી, 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 વાગ્યા પહેલા આવી. પ્રાર્થના કે હે ભગવાન, શીલા આવી જાય પછી જ સાયરન વગાડજે. ત્યાં સુધી સાયરનને સુતેલી જ રાખજે, સુતેલી જ રાખજે, સુતેલી જ રાખજે. તું શું બોલી રહ્યો છે? મને કઈ સમજાતું નથી. સંભળાય તો છે ને? છોડ મને, પેલા મને કે તે પેલા લેટર તૈયાર કર્યો કે નહીં? અરે તૈયાર જ છે, લેટર એકદમ તૈયાર રાખ્યો છે. આજો સાંભળ, સાંભળ જા. મેં તારા બાપાને લખ્યું છે કે હે બુડ્ઢા, હે પપ્પા, મેં તારા બાપાને લખ્યું છે કે હે પપ્પા, મને તારી આ ટબુડી છોકરી, છોકરી મને તારી આ છોકરી બહુ ગમે છે, મારે તારા જમાઈ થવું છે. હા પાડજો, જો ના પાડી છે ને તો માથા પર એક પણ વાળ નહીં રહેવા દઉં. અરે પણ મારા પપ્પાના માથા પર એટલા બધા વાળ છે જ નહીં. આ કાગળ આપી દે એટલે બાકીના બચેલા પણ નહીં રહે. આવા તો ભાઈ નો સંભળાય છે. ભાઈ નો પપ્પા, એ તો શાક વાળા સાથે વાળી પણ છે ને. વાળી શાક ભાવ ની રક્ષક કરે છે. હવે રક્ષક મૂકો ને ભાઈ, ના આપવો હોય તો ચાલવા માંડો, અને આપવો હોય તો જોખવા માંડો. ઓકે ઓકે, તાજુ ક્યાં છે? તાજવા વાળી આ વાવો જોડું છે ને, ગમે ત્યારે ત્રાટકશે અને તારો ટોપલો વેર વિખેર કરી નાખશે. અરે ટોપલો નહીં મધુકર, 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 તું નીકળ, નીકળ હમણાં, નહીં જા, મને લઈ જા. અરે ભાઈ, થેન્ક યુ, મારા ઘર બચી ગયા. થેન્ક યુ વેરી મચ કુસુમ. બેન તમારે, બેન ચલ ચલ ઉતારે ઘરે મૂકી દો, ચલ જલ્દી. ઓકે ભાગ. રામ ઓર જાનો પૂછું છું, કેતો નથી મને. ક્યાં ગયો એ? તમે આજે વેલા ઉઠી ગયા નહીં પપ્પા? અરે વેલો ઉઠું કે મોડો, ચા ની સાથે લેવા દેવા શું? ચા ના સમયે ચા તૈયાર થઈ જવી જોઈએ. કઈ ડિસિપ્લિન જેવું છે કે નહીં ઘરમાં? ચાલે મારી લાવું છું. ચાપુ આપજે. આજનો આવતીકાલનું છાપું વાંચવાનું છે અત્યારે? ના, આજનું જ જોઈએ છે. લાવ જલ્દી. આપણો ખાલી પડેલો રૂમ છે એની જાહેર ખબર આપી છે. હાલો પપ્પા. હા લાવ. ઓહો, માળા બેટા એ પહેલે પાને છાપી દીધી છે. સરસ. આ જાહેર ખબર વાંચીને લોકોની લાઈન લાગશે, એટલે ખાલી પડેલી રૂમ નું ભાડું ચાલો. માતા ફોડિયા, ઓ માતા ફોડિયા. ડોકા ફોડિયા ઘરમાં છે કે? એ એ એ આ શું ગમે એમ બોલો છો? માતા ફોડિયા છે મારું નામ, ડોકા ફોડિયા નહીં. તમને મને ઘણો આનંદ થયો. મને પણ, મને પણ. દૂરથી દૂરથી વાત કરો, દૂરથી વાત કરો. ક્યાંથી આવો છો? હમણાં દરવાજામાંથી. આમ બારગામથી, ધંધાના વિકાસ સાથે. અમે સાડીના સેલ્સમેન છીએ. હું મિસ્ટર નાયલોન. અને હું સ્ટ્રેચલોન.